મોરબીમાં ઝૂલતા નવા નકોર બ્રિજે નિર્દોષોના જીવ લીધા છે. હજી ઉદઘાટન કરીને બ્રિજને ખુલ્લો મૂક્યો ને ઝૂલતો બ્રિજ ગુણવત્તાને લઈને પાણીમાં તૂટી પડ્યો ત્યારે નવસારીનો બ્રિજ અને રેલિંગ વાહન ચાલકો કે નદીનો નજારો જોવા આવેલાને મોરબીવાળી દશા કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જર્જરિત બ્રિજ અને બ્રિજની ગ્રીલ બાબા આદમની થતા સ્થાનિકો ચિંતામાં આવ્યા છે. નવસારી અને સુરતને જોડતો વિરાવળ ગામ નજીક આવેલો પૂર્ણા નદીનો બ્રિજ વર્ષ 1978માં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગાયકવાડ સમયમાં બનાવવામાં આવેલો આ બ્રિજ હાલમાં પણ કાર્યરત છે અને આ બ્રિજ પરથી અંદાજિત 50,000થી વધુ વાહનો રોજ અવર જવર કરે છે, પરંતુ સમય જતા દેખરેખના અભાવને કારણે હવે આ બ્રિજ પર જોખમી સાબિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પૂર્ણા નદી પર બનાવવામાં આવેલો આ બ્રિજની રેલિંગો 18 ફૂટ ઊંચી છે, જે જર્જરિત થઈ ચૂકી છે. અમુક ભાગમાં અકસ્માત થયા બાદ રેલિંગનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે. પૂર્ણા નદીના જળસરમાં જ્યારે પૂરના સમય વધારો થતો હોય છે ત્યારે નદીની સપાટી 27 ફૂટ વટાવી જતી હોય છે, ત્યારે મોટાભાગના પિલરો પણ પાણીમાં થતા હોય છે. પુલના પિલ્લર પાણી પચવાને લીધે આ પિલ્લર ગુણવત્તાના પણ સવાલોના ઘેરામાં છે. નવસારી એ ગાયકવાડ નગરી તરીકે ઓળખાતી હતી અને ગાયકવાડ સમયમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. 1978માં બ્રિજ સંપૂર્ણપણે બની અને તૈયાર થઈ ગયો હતો. ત્યારથી આ બ્રિજ ઉપર હાલ કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. બ્રિજની દેખરેખનું કામ હવે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ફીરે હોય છે, પરંતુ જવાબદારીથી ભાગતા અધિકારીઓ પણ આ બ્રિજ સામે આંખ આડા કાન કરતા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. પણ આ નદી પરનો આ પુલ પણ બનાવવામાં આવેલ રેલિંગો પણ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, જે સંદર્ભમાં મૌખિક રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર આ બ્રિજ ઉપર હવે મેન્ટેનન્સનું કામ કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. નવસારી શહેરને પૂર્ણા નદી અડીને આવેલી છે. આ પૂર્ણા નદી સુરતથી નવસારી અવર જવર માટે એક મુખ્ય એક જ બ્રિજ બનેલો છે. આ બ્રિજ પરથી આખા દિવસ દરમિયાન કેટલીય ગાડીઓ મોટા મોટા હેવી વ્હીકલો પસાર થતા હોય છે. આ પુલનું નિર્માણ લગભગ 1978ના સમયમાં કરવામાં આવ્યું. ત્યારબાદ અત્યાર સુધીમાં આ પુલ પર કોઈ પણ પ્રકારની રેલિંગ બાબતે કે પુલની જાળવણી બાબતે કોઈ પણ પગલાં ન લેવાના કારણે હાલમાં જે બ્રિજની વાત કરવામાં આવે તો બ્રિજ જોખમય છે. લોકોએ ખરા અર્થમાં કહું તો અહીં વિકાસની વાતો કરતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ને માત્ર પુલની જોખમતા બાબતે બધું જ સહી સલામત કાગળ પર છે. ખરા અર્થમાં કહું તો અહીંના લોકોએ કે વટેમાર્ગો હોય કે પછી ગાડી ચાલક હોય માત્ર ને માત્ર ભગવાનના નામ પર રાજ પર આવેલા સત્તાધીશોના રાજમાં ભગવાન ભરોસે રહેવા માટે મજબૂર બનવા પડ્યું હોય એમ ચોક્કસ કહી શકાય છે. અમારું તો હતા નહીં અહીં બધા મારા સંપર્કમાં તમારા દાદા કે હારુભાઈ તમારા મારા દાદાના પપ્પા મારું ઘર બહુ જૂનું નવસારીનું એવું કોઈ નહીં હશે કે જે મારા દાદાને મને ખબર ઓળખતું નહીં હોય. પછી તમને આગળ વાત પલ્લીની ચોકી હોટી ફોન જ કે મારો મોબાઈલ હવારથી કામ માં એટલે મારો આજે ના પાસે એવું તાવ જો કે હવે કામ એ કેતરો મને આજે છે ને મેં તને એનું નકલ વોટ્સઅપ કરું. હું કરાવું